ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. દૈત્ય બાળકો પ્રહલાદને પ્રશ્ન પૂછે છે, પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? પ્રહલાદ કહે, એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો. જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે, પણ મારા શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા કઠણ નથી. ફરી બાળકો પૂછે છે, પ્રહલાદ અમને તો ભગવાન દેખાતા નથી, તો તેનું આરાધન કેવી રીતે કરું? પ્રહલાદજી કહે છે, ભગવાનનું ધ્યાન કરો, તેમાં તન્મય થાવ. જેને જગત ન દેખાય ને તેને ભગવાન દેખાય. પ્રહલાદ દૈત્ય બાળકોને સમજાવે છે કે હું તમને જે ઉપદેશ કરું છું તે મારા ઘરનું કંઈ કહેતો નથી હો, પણ નારદજીએ કહેલું તે હું તમને કહું છું. હવે જુઓ, દૈત્ય બાળકોએ પૂછી નાખ્યું, પ્રહલાદ તારી ઉંમર તો નાની છે, તું નારદજીને ક્યારે મળવા ગયો હતો? પ્રહલાદજી કહે છે, જ્યારે મારા પિતાજી મંદરાચળ પર્વત ઉપર તપ કરવા ગયા ત્યારે ઇન્દ્રાદિ દેવોએ દાનવો ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો. રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઇન્દ્રને કહ્યું, તું કયાધુને છોડી દે, એના પેટમાં પ્રભુનો પરમ પ્રેમી ભક્ત છે. આ સાંભળીને ઇન્દ્રે મારી માને છોડી દીધી. મારી માં નારદજીના આશ્રમમાં આવી. મારી માએ હું પેટમાં હતો ત્યારે સંતોની બહુ સેવા કરી છે. માં કથા કીર્તનમાં જાય, અનેકવાર માતાને નિદ્રા આવે, પણ હું સાવધ થઈને કથા સાંભળું. આ નિદ્રા દેવી કથા કીર્તનમાં વિઘ્ન કરવા આવે છે. પંચપ્રાણને કાનમાં રાખીને મેં કથા સાંભળી. હું તમને વધારે તો શું કહું, મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન. એક વખત મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરતા હતા. ઘણા લોકોનો તાલ બરાબર પડતો ન હતો. જ્યાં શરીરનું જ ભાન નથી ત્યાં તાલનું ભાન તો ક્યાંથી હોય? બીજા દિવસે આ ભૂલ ન થાય એટલે કોઈએ મોટા અક્ષરે ત્યાં લખ્યું, તાલ સે ગાના. બીજે દિવસે મીરાબાઈની નજર તે લખાણ ઉપર પડી. મીરાબાઈએ તે છેકી નાખ્યું અને લખ્યું, પ્રેમ સે ગાના. કીર્તનમાં તાલ કરતાં પ્રેમની કિંમત વધારે છે. કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે અને હૃદય વિશુદ્ધ થાય છે. પ્રહલાદ બાળકોને સમજાવે છે, નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મતમ છે. મનબુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે. સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી. અર્જુન પણ બોલી ઉઠેલો, ભયે ન ચ પ્રવ્યતિતમ મનો મે. તમારું આ રૂપ જોઈ મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ ગયું છે. ત્યારે નામ બ્રહ્મ સર્વને દેખાય છે અને અનુભવાય છે. કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે. નાદ બ્રહ્મથી જગતનો સંબંધ છૂટે છે. જગતનો સંબંધ છૂટે છે તેનો બ્રહ્મ સંબંધ બંધાય છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી વિસ્મૃતિ થાય છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. નામ બ્રહ્મ સાથે નાદ બ્રહ્મનો સંયોગ થાય તે સમયે પ્રભુને પ્રગટ થવું પડે છે. તાળી પાડીને કીર્તન કરવાનું મહત્વ છે. પ્રભુ બધાને નિહાળે છે. જે તાળી પાડતો નથી તેને માટે ભગવાન મનમાં વિચારતા હશે કે હું મૂર્ખ કે મેં તેને હાથ આપ્યા, પણ હવે તેના આવતા જન્મમાં મારી ભૂલ સુધારી લઈશ. આવતા જન્મમાં તેને એક પણ હાથ આપવો નથી, બે પગ વધારે આપીશ. પ્રભુ ભજનમાં થાળી પાડતા શરમાવું નહીં એમ પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ બે ધડક કહે છે. પૂછે છે કે થાળી પાડવામાં શરમ શાની?
પાપની શરમ હોય, પાપ કરતાં શરમ આવવી જોઈએ. પ્રભુ ભજનમાં તાળી પાડતા જે શરમાય છે તેને પરમાત્મા બીજા જન્મમાં હાથ આપતા નથી, હો બે પગ વધારે આપે છે. માટે બધા પ્રેમથી તાળી પાડી નામ સંકીર્તન કરતા રહો, એવો ડુંગરેજી મહારાજનો ઉદ્દેશ્ય છે. પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી, પ્રેમથી કીર્તન કરો. ન દાન ન તપો નેજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે મલયા ભક્ત્યા હરિરંજત વિડંબનમ. ભગવાનને પ્રસન્ન કરવા ન દાન ન તપ ન યજ્ઞ ન શૌચ ન વ્રત પર્યાપ્ત છે. ભગવાન કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. બીજું સર્વ વિડંબના માત્ર છે, માટે ભક્તિ એકમાત્ર ઉપાય છે. હરિ ઓમ.